નમસ્કાર. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી એક હરિભક્તની પાટું મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં રજૂઆત કરતા હરિભક્તને એસપી સ્વામી અચાનક પાટું મારી મારામારી પર ઉતરી આવે છે. અને સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે તેવો વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જૂના મંદિરના ટ્રસ્ટની મતદાર યાદી મુદ્દે ચાલી રહેલી બેઠક દરમિયાન આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મુનાફ તાજાણી. જે મુનાફ, તમે અમને જણાવો કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેની સત્ય હકીકત શું છે? જે ખાસ કરીને જણાવી દઉં તો આજ સવારમાં તે આ વિડીયો વાયરલ જોવા મળ્યો હતો. તો આ વિડીયોમાં વિડીયો છે ગઢડા ગોપીનાથજી મંદિરનો વાયરલ થયો એવો માનવામાં આવે છે. અને હાલ તે એસપી સ્વામી છે એના દ્વારા જે હરિભક્તને હુમલો કરવામાં આવે છે તે બાબત આમાં દેખાઈ રહી છે. જી જી, તમે અમને વિસ્તારથી જણાવી શકો છો કે શા કારણે એસપી સ્વામી દ્વારા એક હરિભક્તને આવી રીતે માર મારવામાં આવ્યો? કયા કારણોસર આવી રીતે માર મારવામાં આવ્યો? ખાસ કરીને ચોક્કસ જણાવી દઉં કે આ હરિભગત ને કઈક ચૂંટણી બારામાં ચર્ચા બારામાં એસપી સ્વામી હુમલો કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળ્યું છે. જી જી, તમે એમને જણાવો કે એસપી સ્વામી એ હરિભક્ત ઉપર જે આવી રીતે માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, કેટલું આ યોગ્ય ગણી શકાય? જી, ખાસ કરીને કહેવામાં આવે તો એક સંત દ્વારા જો આવો હુમલો કરવામાં આવે છે તે એક શરમજનક વાત કહેવાય કે આવું સંત દ્વારા હુમલો કરવામાં આવે છે. જી મારામારી પર ઉતરી આવે છે અને સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે તેવો વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જૂના મંદિરના ટ્રસ્ટની મતદાર યાદી મુદ્દે ચાલી રહેલી બેઠક દરમિયાન આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.